नमस्कार विद्यार्थी मित्रों, हूँ प्रशांत अंबलिया। तमामनो धोरण नंबर 8 विषय विज्ञान एनसीईआरटी सिलेबसमां हार्दिक स्वागत छे। आजे आपणे चेप्टर नंबर 2 सूक्ष्म जीवो मित्र अने शत्रु विषे आपणे विडियो लेक्चर नंबर 1 आपणे शीखवाना छीए। तो विद्यार्थी मित्रों, आपणे पहेला प्रस्तावना जोई लईए। तो तमे तमारा आसपास वनस्पतिओ, प्राणीओ सहित अनेक सजीवोने जोया हशे, परंतु કેટલાક સજીવો એવા પણ છે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી, તો તેને શું કહેવામાં આવે છે? સૂક્ષ્મ જીવો કહેવામાં આવે છે। એટલે કે એવા સજીવો કે જે આપણે નરી આંખ વડે જોઈ શકીએ નહીં, તો તેને સૂક્ષ્મ જીવો કહેવામાં આવે છે। ઉદાહરણ તરીકે, તમે જોયું છે કે ચોમાસામાં ભેજયુક્ત બ્રેડ સડવા લાગે છે તથા તેની સપાટી પર સફેદ રાખોડી ધબ્બા પડી જાય છે। આ ધબ્બાને પિલોરી કાચની મદદથી તમે જુઓ તો તેમાં તમને સૂક્ષ્મ કાળી ગોળાકાર રચનાઓ તમને જોવા મળશે। શું તમે જાણો કે આ રચનાઓ શું છે, આ રચનાઓ ક્યાંથી આવી છે? તો તેના માટે આપણે અહીં એક ફિગર આપણને આપેલી છે, તેમાં તમે જોઈ શકો છો। જે ચોમાસામાં ઘણી વખત આપણે જોયું કે ચોમાસામાં જે બ્રેડ હોય છે તેના ઉપર તમને સફેદ રાખોડી રંગના ધબ્બા તમને જોવા મળે છે। તેને આપણે બિલોરી કાચની મદદથી નિહાળીએ તો તેની સપાટી પર આ રીતની સફેદ કાળી ગોળાકારની જે કણી તમને જોવા મળે તેવી રચના તમને જોવા મળે છે। એટલે આ છે સૂક્ષ્મ જીવો, જે આપણે નરી આંખે નથી જોઈ શકતા, પરંતુ બિલોરી કાચની મદદથી જોઈ શકે। તો આ સૂક્ષ્મ જીવો શું છે, ક્યાંથી આવ્યા છે, તો તેના વિશે આપણે આખા પાઠમાં આપણે જોવાનું છે। તો સૂક્ષ્મ જીવો એ 4 મુખ્ય વર્ગોમાં વિભાજિત કરવામાં આવે છે। એટલે કે સૂક્ષ્મ જીવોના મુખ્ય કેટલા વર્ગ છે? 4। કયા કયા? તો બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને કેટલીક લીલ। એટલે કે 4 વર્ગો કયા કયા છે? બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ અને લીલ, આ 4 પ્રકારના સૂક્ષ્મ જીવો હોય છે। આમાંથી કેટલાક સામાન્ય સૂક્ષ્મ જીવો વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મ જીવો કરતા ભિન્ન હોય છે। આપણને વાયરસની વાત કીધી છે કે તે અન્ય સૂક્ષ્મ જીવો કરતા પણ કેવા છે, ભિન્ન છે। તે માત્ર યજમાન કોષોમાં જ વિભાજન પામે છે, એટલે કે બીજાના શરીરની અંદર જ છૂટા પડે છે, તેમાં વૃદ્ધિ થાય છે। અર્થાત બેક્ટેરિયા વનસ્પતિ અથવા પ્રાણીઓમાં જ વિભાજન પામે છે। યજમાન એટલે કે બીજા એટલે કોને કહેવાય? તો બેક્ટેરિયાનો હોય અથવા તો વનસ્પતિ હોય અથવા તો પ્રાણી હોય, તેના શરીરમાં જ વિભાજન પામે છે। કોણ? તો કે વાયરસ સૂક્ષ્મ જીવ છે તે। જેમ કે ઝાડા અને મેલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે। પ્રજીવ એટલે કે પ્રજીવ કયા? અમીબા છે, પેરામિશિયમ છે, જે આપણે પાણી હોય છે વરસાદનું પાણી આપણે એકઠું કરી રાખીએ 2-5 દિવસ સુધી, અથવા કોઈ પણ પાણી કોઈ એક જગ્યા ઉપર સ્થિર રહ્યું હોય તો તેની અંદર પ્રજીવો તમને જોવા મળે છે। તો તેવો પ્રજીવોયુક્ત આવું પાણી પીવો તો તમને ઝાડા અને મેલેરિયા જેવા રોગો પણ થાય છે, જે પ્રજીવથી થતા રોગ છે। જ્યારે ટાઇફોઇડ અને ટ્યુબરક્યુલોસિસ એટલે કે ટીબીનું ફૂલ ફોર્મ શું છે? ટ્યુબરક્યુલોસિસ। એટલે કે જ્યારે ટાઇફોઇડ અને ટ્યુબરક્યુલોસિસ એ બેક્ટેરિયા દ્વારા થાય છે, એટલે બેક્ટેરિયા દ્વારા થતા રોગ કયા છે? ટાઇફોઇડ અને ટ્યુબરક્યુલોસિસ। અહીંયા આપણને 2 બેક્ટેરિયાના આકૃતિ આપેલી છે, એક છે કુંતલાકાર બેક્ટેરિયા અને બીજા છે દંડાણુ આકાર બેક્ટેરિયા। એટલે આ રીતના બેક્ટેરિયા હોય છે જે તમે સૂક્ષ્મદર્શક યંત્રમાં તમે તે જોઈ શકો છો, જે આપણે નરી આંખે જોઈ શકતા નથી। કેટલાક સામાન્ય રોગો જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ વગેરે વાયરસ દ્વારા થાય છે। એટલે કે વાયરસ દ્વારા કયા રોગો થાય છે? શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ, જે વાયરસ દ્વારા થતા રોગો છે। કેટલાક વિશેષ રોગ જેવા કે પોલિયો અને અછબડા જેવા રોગો પણ વાયરસ દ્વારા થતા હોય છે। અહીં આપણને આકૃતિ આપેલી છે, વાયરસની જે આકૃતિ આપેલી છે, જે વાયરસથી આપણને શરદી, ઇન્ફ્લુએન્ઝા, ઉધરસ તે સિવાય પોલિયો અને અછબડા જેવા રોગો પણ થાય છે। તો હવે આવા સૂક્ષ્મ જીવો ક્યાં રહે છે એવો આપણને પ્રશ્ન થાય, તો તેના માટે જોઈએ। સૂક્ષ્મ જીવો એ એકકોષી હોઈ શકે છે। એકકોષીનો મતલબ ખાલી એક જ કોષ આવેલું હોય છે તેની અંદર, એટલે એને એકકોષી કહેવામાં આવે છે। જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ અને પ્રજીવો અથવા બહુકોષીય સૂક્ષ્મ જીવો જેવા કે લીલ અને ફૂગ, જે આ બધા કેવા છે? એકકોષી છે। એકકોષી કયા કયા છે? બેક્ટેરિયા, કેટલીક લીલ અને પ્રજીવ, અને જે બહુકોષી સૂક્ષ્મ જીવો પણ હોઈ શકે, બહુકોષીનો મતલબ એક કરતા વધુ કોષ હોય તેવા, તેની અંદર લીલ અને ફૂગનો પણ સમાવેશ થાય છે।
હવે આ બધા રહે છે ક્યાં? તો તે બરફીલી ઠંડીથી ગરમ પાણીના જરા, શું કીધું કે ઠંડા વિસ્તારથી ગરમ, એટલે કે બરફીલી ઠંડીથી ગરમ પાણીના જરા તથા રણથી લઈને દલદલયુક્ત ભૂમિ જેવા પ્રત્યેક વાતાવરણમાં તમે ટકી શકે છે. એટલે આ સૂક્ષ્મજીવો છે, ટૂંકમાં આપણે પૃથ્વી ઉપર બધી જગ્યા ઉપર જોવા મળે છે. ઠંડામાંથી ગરમ વિસ્તાર સુધી, એટલે બધો વિસ્તાર આવી જાય, અને રણ પ્રદેશથી દલદલયુક્ત એટલે કે કાદો કીચડવાળી છે અથવા તો ભેજવાળી જે જમીન છે તેની અંદર પણ તમને જોવા મળે છે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો ઉપર આશ્રિત હોય છે, એટલે કે આધારિત હોય છે, તેના ઉપર આધાર રાખતા હોય છે, બીજા સજીવો ઉપર આધાર રાખતા હોય છે, જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે. અમીબા જેવા સૂક્ષ્મજીવ એકલા રહેતા હોય છે, જ્યારે ફૂગ અને બેક્ટેરિયા છે તે વસાહત એટલે કે સમૂહમાં હોય છે. તમે ફૂગ જોઈ હશે તો તે કેમાં હોય છે, ફૂગ તેમજ બેક્ટેરિયા હોય તે હંમેશા કેવા હોય છે, સમૂહમાં હોય છે. અહીં ફૂગ તમને આપેલી છે, બ્રેડ મોલ્ડ પ્રકારની ફૂગ છે, પછી એસ્પર્જિલ પ્રકારની ફૂગ છે, પછી પેનિસિલિયમ પ્રકારની ફૂગ છે. આ જે બધી ફૂગ છે તે બધી વસાહતમાં રહેતી હોય છે. એટલે કે ટૂંકની અંદર, ટૂંકમાં આપણે જોઈએ તો જે સૂક્ષ્મજીવો છે તે એકલા પણ સ્વતંત્ર પણ રહેતા હોય છે અને સમૂહમાં પણ વસાહત કરતા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે વિડીયો જોયો તેના ઉપરથી આપણે નીચેના પ્રશ્નના ઉત્તર આપણે લખવાનો છે. પહેલું કે સૂક્ષ્મજીવો ક્યાં રહે છે, બીજું બેક્ટેરિયાથી થતા રોગોના નામ જણાવવાના છે, અને ત્રીજું વાયરસથી થતા રોગોના નામ જણાવવાના છે. તો વિદ્યાર્થી મિત્રો, જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો તેને અવશ્ય લાઈક કરજો, તેમજ અમારી ચેનલને જો સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ઝડપથી સબસ્ક્રાઈબ કરી, અને જો કોઈ ડિફિકલ્ટી હોય તો નીચે કમેન્ટ બોક્સમાં અવશ્ય લખજો, જેથી તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન ઝડપથી લાવી શકીએ. થેન્ક યુ, ધન્યવાદ.